મને પણ ભૂખ લાગી છે, એક કરતા બે ભલા થોકડો રોટલા નો ટુકડો દિયો ને એટલે આપણું પેટ ભરી જાય. ઘરે થી એક રોટલો લાવ્યો અડધો મેં ખાધો અડધો મારા બકરા નાખ્યો,
એટલે અડધો માં તમે કાઢો ને અડધા બકરા દે. ખબર હોય પડે જ માન બકરા. તો ભગત ભગત જોઈ ને અત્યારે ક્યાંથી હોય ભૂખ લાગી છે કઈ વાતો નહીં. તો ભગત તમારું નામ શું છે? મારું નામ હા તમારું નામ શું? કોઈ મોટા મારી મને હોય ને બે હરિયા આયા મોટો તો હજી ભગત ના ના હજી ભગત તો હજી ભગત બોલો તમારી પાસે બકરા તો ઘણા દેખાય છે. કેટલા બકરા છે? 11 છે. 11 તો આમાં ભલા પણ રોટલો નો તો હું જાઉં છું એકાદા બકરા નું દૂધ પાઉં તો ભૂખ મટી જાય. પણ તો હજી વખત ખોટું નથી બોલતા ને. ખોટું બોલી મારે તમારી શું લેવું? તમને એમ છે કે આ બાવો હોય મફત માં દૂધ પી છે ને આપડે પૈસા નહીં દઈએ એવું કઈ મનમાં વિચારતા હોય. તો ભગત જો તમે બકરા નોતો જાઓ ને તો તમને કાર્ય ઠાકર ના હામે તમારા બકરા તમારો વાસણ દૂધ તમે જોઈ લાગે બધા મને અમે એમાં કઈ જાદુ મદદ ન કર્યા હોય ના ના ભાવનો તો હજી બધા તમે બકરા દોઈ મને દૂધ ભયા ને બધા પેટ પર ધરી ગયું પણ હજી બગત હવે મનમાં મૂંઝવણ માસી થઈ અડધો લોટો આપવો તપાસ કરો જરૂર ના પાણી એટલે તમારો વ્યર્થ થતો હોય છે. અને હજી તો તમે પાણી માં ભરવા જાવ ને તો તમને કાર્ય ઠાકર ના હામે અરે ભગવાન ના ધન દીએ શિવજી માં તો જાવ ને પછી આવે લાવ આયો તો લાવ હે પાણી ના ભરો આજે મારો હજી બગા સુકા છોડો માં પાણી ભરવા જાય છે લાવવા દે તરીકે પાણી હજી ઉપર લાવ.
હજી ભગવાન કામ તો કઈ નઈ, તમે ખોટું સાચું બોલો છો, એને કે વાંધો, ખોટું બોલો એને કે વાંધો. તમને પણ દરસ લાગી છે, વાસણ તમારું હોય, પાણી તમે ભરવા જીવન, બકરા ના દોઈ ની દૂધ મને ભાઈ સરોવરે પાણી ભરી લાયા મારા માટે, સંત કેવાય, એ સંત કેવાય, બાબા કેને કેવાય, કે માગી ને ખોટાનું પેટ ભરે એને બાબા કેવાય, અને માગી ને ખોટાનું પેટ ભરે એને સંત કેવાય. સંત સંત તો હજી હવે તો અમારા સંત ના કઈ ઠેકાણે ના હોય તો સીતારામ સીતારામ ચોખવટ પેલા કરું, પૈસા ન માંગતા અમારા સંત કાકા ધોતી અને આખા રોટી બે જ હોય, પૈસા નો બોલો પૈસા એનો મને કોઈ મોલ નથી. અમારા પાથરિયા બકરા એક પણ દૂધતા નહોતા, અમારો પરિચય તમારે જોશે તો હજી વખત એમાં ક્યારે કૃષ્ણ કહેવાય છો, દ્વારકામાં ક્યારે ગયેલા? ના રે ના, હજી તમે ઓળખો ખરા, હજી પગ લાવો, લાકડી લાકડી લાવો, લાકડી મારવા નથી તમને, સમજાવો. હજી ભગવાન જો આ તમારા બકરા રે ને, હવે હું સારું બરોબર, તમે પ્રભુના દર્શન કરવા હોય તો ભજન ભજન કરો, કદાચ તમારી ભક્તિ સાચી છે તો પ્રભુ ભજનમાં ભજનમાં તમને મળશે, ને હું તમારા બકરાના ધ્યાન રાખવું એટલે બકરા મારતા તો નથી ને, બકરાનો સાર આડો એને મને માયા એ લગાડી દે, મારી કડી જીને કઈ કહેવાતી હોય તો પ્રભુ મને માફ કરજો. Oh, my God.
માગો હરજી માગો, આજે તમારી ભક્તિ ને ધન્ય થયો છે હરજી, આજે માગો. પેલો મને એ કહો પ્રભુ, આમ આપ કઈ બાજુ જાઓ છો? હરજી બાબા દ્વારકા મેરીને જાઉં છું, મારવાડ દરા ઉપર ગોગળ ગઢી જાઉં છું. તમારા મહારાજા રાજા અજમલ ની આ શેર માટી ની ગોઠ છે, તેના વાંચ્યા મેણા ભાંગવા માટી નો દીકરો બની ને જાઉં છું હરજી, એના પુત્ર બની ને જાઉં છું. તો પ્રભુ આવો અને મારી ઝૂંપડીએ પધારો. હાજી અખેરે મારે મોડું થાય છે, જરૂર તારી ઝૂંપડીએ ક્યારેક હું આટો મારી તારી ઝૂંપડી પાવન કરીશ હરજી. નહીં નહીં મારા નાથ, આવો તો આજની આજે આવો. હાજી બ્રા ક્યારે હજી શિયાળામાં આવો છો? ભલે મારા નાથ, હોય તમે મને માગવાનું કીધું તો હું જે માગું એ તો મને મને આપવું પડશે. અરે હરજી આજે કહો તો આજે મારી સોનાની નગરી તમને અર્પણ કરું હરજી. નહીં નહીં મારા નાથ, સોના રૂપિયાનું મને કોઈ નથી, હું જે માગું એ મને આપવું પડશે તમારે. બરોબર છે, જે માગો તે તમે જરૂર આપે. આ ક્રિસ્તી ને દ્વારકા દિશા તમને વચન છે હરજી, તમને વચન છે. સાંભળો મારા નાથ, તમે રાજા અજમલની અવતાર ધારણ જપ કરવા જાઓ છો, ત્યાં નવોદ નગરા આરતી પણ ઉતરશે, એ આરતી મારા હાથે ઉતરે એવું મારે વચન જોઈ મારા નાથ. વાહજી બસ બાકી બાકી ને આટલું જ બાકી હરજી. હરજી જયારે જયારે મારું અવતું ને ખાશે, તમારા મહારાજા ની ત્યાં મારો જન્મ થશે, પારણી એમ આવે અમે ઘોડી જશું ની, ત્યારે અમારી આરતી થશે ને પેલી આરતી તમારા હાથે ઉતરશે. પણ એટલું નહીં હરજી, જયારે જયારે મારે 52 પછી પૂર્ણ થશે ને મારી 54 વર્ષની ઉંમર થશે ને, રણુદા ધામો બસ આવી રામા સરોવરે સમાધિ લઈ જાય, જયારે સમાધિ ની અંત ની વેળા થાય ને ત્યારે સમાધિ ની આરતી પણ તમારા હાથે ઉતરશે. આ કૃષ્ણ ને આ દ્વારકા વિષ્ણુ તમે સતવચન છે હજી, તમે સતવચન છે. બોલો દ્વારકા દીશને અને વ્યાપારી દિન આ 9 માસ પૂર્ણ થયા, મારા 6 માસ પૂર્ણ થયા છે. તો લાવ મારે પણ જન્મ લેવાનો છે. રાજા રંગમેલ માં સુતા છે, માતા મિનદેવ ગાયું ને નાખવા ગયા છે. તો લાવ કાચ પાંચ કુંકુમણી ના રંગમેલ માં પગલી પાડું અને ઉગરતી દેગ હેઠે ઉતારું, એટલે પોકણ ધણી ને જાણ થાય કે દ્વારકા નો ધણી જન્મ લઈ ચુક્યો છે ધણી.